સહયોગી નીરજ કિંસારા આપણી સાથે. નીરજ, ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે, કયા પ્રકારે ક્યુઝ મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય માર્કેટ્સથી? યસ, ગુડ મોર્નિંગ. તો આ વખતનું જે સપ્તાહ છે એ પણ થોડું નાનું છે, કારણ કે આપણને આવતીકાલે રજા છે અને એની સાથે જ જે આંતરરાષ્ટ્રીય બજારો છે ત્યાંથી પણ આપણને જે સંકેતો મળી રહ્યા છે તે પણ આજે થોડા મિશ્ર મળી રહ્યા છે. સૌથી પહેલાં આપણે યુએસ માર્કેટ પર જોઈ લઈએ. શુક્રવારે જે બંધ થયા હતા માર્કેટ મિશ્ર બંધ થયા હતા. ડાઓની અંદર એક લીલા નિશાનમાં આપણને ક્લોઝિંગ જોયું હતું, પરંતુ એસએનપી અને નાસ્ડેક થોડા દબાણ સાથે બંધ થયા હતા. હવે ચીનથી મળતા જે સંકેતો છે એની અંદર થોડું જે સંકેતો મળ્યા હતા એને કારણે આપણને એક દબાણ અહીંયા જોવા મળ્યું હતું, કારણ કે ચીનનું જે એક રિયલ એસ્ટેટ માર્કેટ કંપની માર્કેટની સ્થિતિ છે એ દિવસે ને દિવસે આપણને બગડતી દેખાઈ રહી છે. પેલ શુક્રવારે ચીનની જે સૌથી મોટી એક રિયલ એસ્ટેટ કંપની છે જેનું નામ છે કન્ટ્રી ગાર્ડન, એના શેરમાં 3.06% ઘટાડો આપણે જોયો હતો. કેમ ઘટાડો આવ્યો હતો આપણે તમને આગળ જણાવીશ, પરંતુ પહેલાં જે બજારના સંકેતો છે એના પર જોઈ લઈએ. તો અમેરિકાની બોન્ડ યીલ્ડમાં પણ મજબૂતીનું વલણ યથાવત છે અને 9 મહિનાની ઊંચાઈ પર જે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે એ આપણને પહોંચતી જોવા મળી છે. જો તમે શુક્રવારે જોશો જે સ્થિતિ રહી હતી તેની અંદર આપણને જે પ્રમાણે ઘટાડો જોવા મળ્યો હતો, જે રસેલ 2000 છે આપણે આ 3 તો જોયા જ, પરંતુ જે રસેલ 2000 છે એની અંદર એક સામાન્ય વધારા સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો હતો. ચીનનું રિયલ એસ્ટેટ સંકટની હવે વાત કરી લઈએ તો આજે કન્ટ્રી ગાર્ડન સ્ટોક કંપનીની વાત કરી કે જેને 3% ઘટાડો આવ્યો હતો, તો એમણે પોતાનું એક અનુમાન શુક્રવારે જાહેર કર્યું હતું અને જૂનની અંદર ત્રિમાસિકમાં ભારે નુકસાન કંપની વેઠી શકે છે કે મોટી ખોટ થઈ શકે છે એવી તેમણે વાત કરી છે. અને કન્ટ્રી ગાર્ડનનું કહેવું છે કે 644 થી 763 કરોડ ડોલરની ખોટની આશંકા અહીંયા છે. અને જૂન 2022માં એટલે કે ગયા વર્ષે જ્યારે આ ત્રિમાસિકના નંબર આ કંપનીએ પોસ્ટ કર્યા હતા ત્યારે 26.5 કરોડનો નફો નોંધાવ્યો હતો, જેની સામે આ વખતે એક મોટી ખોટ આવવાનું અનુમાન છે. એટલે આ એક વધારે સંકેત આપી રહ્યું છે કે જે ચીનની અંદર ડિફ્લેશનની સ્થિતિ છે, બેરોજગારીની સ્થિતિ છે, ત્યાં આગળ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઘટી રહ્યા છે અને હવે એની અસર આપણને રિયલ એસ્ટેટ પર પણ જોવા મળી છે. અને એને કારણે ચીનની ઇકોનોમીની ઉપર પણ એક અસર આવતી દેખાશે, જેની અસર ઓવરઓલ જે વૈશ્વિક ગ્રોથ છે એના પર પણ આપણને આવનારા સમયમાં આવતી દેખાશે. તો બીજી બાજુ અમેરિકાની મોંઘવારીની વાત કરી લઈએ તો શુક્રવારે જે અમેરિકાના મોંઘવારીના આંકડા આવ્યા હતા તે અનુમાનથી વધારે રહ્યા હતા. ત્યાં આગળ WPIના આંકડા આવ્યા હતા કે જે અનુમાનથી વધારે જોવા મળ્યા હતા અને ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર 0.3% પર જે હોલસેલ મોંઘવારી દર છે કે ત્યાં આગળ PPI એટલે કે પર્ચેસર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે ત્યાં આગળ આપણને વધારો જોવા મળ્યો હતો. કે દાખલા તરીકે બજારને જે WPI વધવાનું અનુમાન તો હતું 0.2% જેટલું અનુમાન હતું, પરંતુ એની સામે આપણને 0.3%નો વધારો જોવા મળ્યો છે. એક વખત જોઈ લઈએ ટ્રેન્ડ PPIનો કે કઈ રીતે ત્યાં આગળ આપણને એક કોન્સ્ટન્ટલી એક ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. મેમાં જે એક નીચેની કક્ષા હતો ત્યાંથી જૂનમાં ફ્લેટ થઈને જુલાઈમાં આપણને 0.3% પર જોવા મળ્યો છે. આની સાથે જ એક વખત ક્રૂડ પર નજર કરી લઈએ તો $86ની પાર બ્રેન્ડનો કારોબાર આપણને યથાવત જોવા મળી રહ્યો છે અને લગભગ આ 7મું સતત અઠવાડિયું છે કે જ્યારે આપણને બ્રેન્ડની અંદર એક સાપ્તાહિક ધોરણે વધારો આપણે જોવા મળ્યો હતો. પરંતુ અત્યારે થોડાક સામાન્ય દાબણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. એક વખત એશિયાના બજારો પર નજર કરી લઈએ, આજે ત્યાં પણ એક આપણને સુસ્ત શરૂઆત જોવા મળી રહી છે. એ પહેલાં જોઈ લઈએ નિફ્ટીના ઓપનિંગ સંકેત. ગિફ્ટ નિફ્ટી જોઈ લો, અત્યારે લગભગ 52 પોઈન્ટ જેટલું નીચે છે અને એની સાથે ફ્યુચર્સનું આપણે ક્લોઝિંગ જોયું હતું તો અત્યારે આપણને લગભગ 76 પોઈન્ટના જે ગેપડાઉન છે એની સાથે નિફ્ટીમાં ઓપનિંગના આપણને સંકેત મળી રહ્યા છે.